શ્રી નવસર્જન વિદ્યાલય કુટુ ઓનલાઈન વિડિયો એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય સંસ્કૃત. હવે આપણે આગળના વિડિયોમાં પાઠ 2નું ભાષાંતર શીખાતા હવે તે પાઠના પ્રશ્નોત્તર જે નવનીતમાં આપેલા છે તે જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. સંસ્કૃત પ્રશ્ન આપેલો, નીચે શેમાં જવાબ લખવાના સંસ્કૃતમાં? પહેલો પ્રશ્ન છે, શશકઃ કુત્ર નિવસતિ. શશકઃ એટલે સસલું, કુત્ર એટલે ક્યાં, નિવસતિ એટલે રહે છે. સસલું ક્યાં રહે છે? તો કે એકમ વનમસ્તિ. આપણે પાઠમાં જોયું હતું કે સસલું ક્યાં રહેતું હતું, તો કે જંગલમાં. તો એને આપણે શેમાં લખવાનું સંસ્કૃતમાં? એકમ વનમસ્તિ, એક જંગલ હતું. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં સસલું રહે છે. કહ શયનમ કરોતી, કહ એટલે કોણ, શયનમ એટલે શયનમ કરોતી એટલે સૂતું છે. શશકઃ શયનમ કરોતી, સસલું સૂતું છે. કિમ પતતી, શું પડે છે. પર્ણમ પતતી, પાંદડું પડે છે. કહ ભીતઃ ભવતી, કોણ ડરી જાય છે. શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે. શશકઃ શૃગાલમ કિમ વદતી, સસલું શૃગાલમ એટલે શિયાળને કિમ વદતી એટલે શું કહે છે. શશકઃ શૃગાલમ વદતી, સસલું શિયાળને કહે છે. શૃગાલ ભ્રાતઃ, શિયાળ ભાઈ, ધાવતું આકાશ પતતી, શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. શશકઃ વાનરમ કિમ વદતી, હવે સસલું વાંદરાને શું કહે છે. શશકઃ વાનરમ વદતી, સસલું વાંદરાને કહે છે. વાનર ભ્રાતઃ, ધાવતું આકાશ પતતી, વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે. સિંહઃ કસ્ય અનુગચ્છતિ, સિંહ કોની પાછળ દોડે આવે છે. સિંહઃ શશકસ્ય અનુગચ્છતિ, સિંહ સસલાની પાછળ આવે છે. શશકઃ કુત્ર આગચ્છતિ, સસલું ક્યાં આવે છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું ઝાડની પાસે આવે છે. બીજો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. સસલું ક્યાં રહેતું હતું, સસલું એક વનમાં રહેતું હતું. સસલું શા માટે ભયભીત થઈ જાય છે, હવે સસલું આપણે પાઠમાં જોયું હતું કેમ ડરી જતું હતું, તો કે એના ઉપર જે પાંદડું, ઝાડવા ઉપરથી પાંદડું પડ્યું એટલે એ ડરી જતું હતું. તો નીચે જવાબમાં લખેલું છે, ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે. સસલું શિયાળને શું કહે છે, સસલું શિયાળને કહે છે, શિયાળ ભાઈ દોડો આકાશ પડે છે. સસલું વાંદરાને શું કહે છે, સસલું વાંદરાને કહે છે, વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે. ડરેલા સસલાની પાછળ કોણ કોણ દોડે છે, ડરેલા સસલાની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે. સિંહ સસલાને શું કહે છે, સિંહ સસલાને કહે છે આકાશ પડે છે. શું ક્યાં પડે છે, હવે સિંહે સસલાને, સસલો શિયાળ અને વાંદરો ત્રણેય દોડતા હતા એટલે સિંહ આવ્યો, તો સિંહે સસલાને શું પડ્યું, શું કીધું, કે આકાશ પડે છે, ક્યાં પડે છે. ઝાડની પાસે કોણ આવે છે, તો સસલું ઝાડની પાસે આવે છે. ઝાડની પાસે આવીને સિંહ સસલાને શું કહે છે, ઝાડની પાસે આવીને સિંહ સસલાને કહે છે કે ક્યાં પડે છે આકાશ, ક્યાં પડે છે આકાશ. સસલું કાંઈ પણ બોલતું નથી ત્યારે સિંહ શું કરે છે, સસલું કાંઈ બોલતું નથી ને એટલે સિંહ શું કરે છે, તો કે સિંહ હસે છે. કોણ ભાગી જાય છે, સિંહ હસે છે કે ન્યા આકાશ તો પડ્યું નહોતું, પાંદડું હતું, પાંદડું પડ્યું હતું એ જોઈને સસલું બી ગયું એટલે સસલું ભાગી જાય છે. સસલું ક્યાં રહે છે, વિકલ્પ જે નીચે વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. સસલું ક્યાં રહે છે, તો કે પાંજરામાં, વનમાં, ઘરમાં કે પ્રાણી સંગ્રહાલયમાં. ક્યાં રહેતું હતું સસલું, તો કે વનમાં. સસલું શા માટે દોડે છે, તો કે શિયાળ આવે છે એટલા માટે, વાંદરો આવે છે એટલા માટે, સિંહ આવે છે એટલા માટે, કે પાંદડું પડવાથી ડરી જાય છે એટલા માટે, તો કે પાંદડું પડવાથી ડરી જાય છે એટલા માટે. સસલું શિયાળને શું કહે છે, શું કહે છે સસલું શિયાળને, કે દોડો આકાશ પડે છે. કેવું સસલું દોડે છે, ડરેલું. સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે, શું કીધું તું સિંહે સસલાની વાત સાંભળી ત્યારે, તો કે આકાશ પડે છે, શું ક્યાં પડે છે. કહ ધાવતી, કોણ દોડે છે, તો કે સસલું.
વૃક્ષાત કિમ પતતિ, વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, કિમ એટલે શું, પતતિ એટલે એમ પડે છે, વૃક્ષ પરથી શું પડ્યું હતું, શૃગાલહ એટલે શિયાળ, વાનરહ એટલે વાંદરો, પર્ણમ એટલે પાંદડું કે આકાશ એટલે આકાશ, વૃક્ષ પરથી શું પડ્યું હતું તો કે પાંદડું. શશકઃ શયનમ કરોતિ, વાક્યનું ગુજરાતી કરો. શશકઃ શયનમ કરોતિ, એ વાક્યનું ગુજરાતી શું થાય તો કે સસલું સૂતું હોય છે. સિંહ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ, સિંહભાઈ દોડો આકાશ પડે છે. એતત વાક્યમ કહ વદતિ, આ વાક્ય કોણ બોલે છે તો કે સસલું. કુત્ર પતતિ આકાશઃ, આકાશ ક્યાં પડે છે, આ વાક્ય કોણ બોલતું હતું, સિંહ. હવે પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પતતિ તો કે શું પડતું હતું તો પર્ણમ, પર્ણમ પતતિ. શૃગાલહ ખાલી જગ્યા, શિયાળ શું કર્યું તો કે શિયાળ આવ્યો, તો આવ્યો ને સંસ્કૃતમાં શું કહેવાય, આગચ્છતિ. શૃગાલહ આગચ્છતિ. ખાલી જગ્યા ધાવતું આકાશઃ ખાલી જગ્યા તો કે વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ. સિંહઃ વદતિ આકાશઃ ખાલી જગ્યા વા, ખાલી જગ્યા પતતિ તો કે આકાશઃ પતતિ વા, આકાશ પડે છે. કુત્ર પતતિ ક્યાં પડે છે, શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું વૃક્ષની નજીક આવે છે. ભીતઃ શશકઃ ધાવતી, ડરેલું સસલું ભાગી જાય છે. હવે નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. સસલું દોડે છે, શશકઃ ધાવતી, પાંદડું પડે છે, તો પાંદડું એટલે પર્ણમ, પડે છે એટલે પતતિ, પાંદડું પડે છે, પર્ણમ પતતિ, વાંદરો આવે છે, વાનરઃ આગચ્છતિ, સસલું બોલે છે, શશકઃ વદતિ, આકાશ પડે છે, આકાશઃ પતતિ, શિયાળભાઈ દોડો આકાશ પડે છે, શૃગાલ ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ, વાંદરો પણ પાછળ દોડે છે, વાનરઃ અપિ પાછળ દોડે છે એટલે અનુધાવતી, વાનરઃ અપિ અનુધાવતી. હવે આમાં આપેલું છે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. તો ભીતઃ એટલે ડરેલો કે ભીત, તો કે ડરેલો, તો એની નીચે લીટી. શશકઃ એટલે સસલું, કુત્ર એટલે ક્યાં, ધાવતું એટલે દોડો, પલાયનમ એટલે ભાગી જવું, વદતી એટલે બોલે છે, ભ્રાતઃ એટલે ભાઈ, શયનમ એટલે સૂઈ જવું તે. હવે અહીંયા નીચે ગુજરાતી શબ્દો આપેલા છે એનું સંસ્કૃત શબ્દ લખવાનો. તો જંગલ અથવા વન એટલે વનમ, સસલું તો શશકઃ, પાંદડું તો પર્ણમ, શિયાળ તો શૃગાલહ, પડે છે તો પતતિ, પાછળ દોડે છે તો અનુધાવતી, શા માટે તો કિમર્થમ, વાંદરો તો વાનરહ અથવા કપિહી. હવે નીચેના સંસ્કૃત શબ્દ આપેલા એને શું લખવાનો, સામાનાથી લખવાનો. પર્ણમ, પર્ણમ તો પલ્લવમ અથવા પત્રમ, વાનરહ તો કપિહી, આકાશઃ તો નભઃ, વૃક્ષઃ તો તરુહુ અથવા દ્રુમઃ, સિંહઃ તો મૃગરાજઃ, વદતિ તો કથયતિ, વદતિ એટલે બોલે છે અને કથયતિ એટલે પણ બોલે છે, વનમ એટલે જંગલ ને અરણ્યમ એટલે પણ જંગલ, સમીપમ એટલે નજીક અને સકાશમ એટલે પણ નજીક. હવે આ વાક્ય ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને ફરીથી લખો. તો આમાં પહેલાં જોવાનું, વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ, વાનરભાઈ દોડો આકાશ પડે છે, શૃગાલ ભ્રાતઃ શૃગાલહ અનુધાવતી, શૃગાલ શિયાળભાઈ પણ પાછળ દોડે છે, શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે, સિંહઃ વદતિ કિમર્થમ ધાવતી, સિંહ બોલે છે કેમ દોડો છો, એકમ વનમસ્તિ એક જંગલ હતું. હવે આમાં સૌથી પહેલાં શું આવે તો કે એક વન, એકમ વનમસ્તિ એક જંગલ હતું, ત્યાર પછી શશકઃ ભીતઃ ભવતી, સસલું ડરી જાય છે, શૃગાલહ અનુધાવતી, શિયાળ પાછળ દોડે છે, વાનર ભ્રાતઃ ધાવતું આકાશઃ પતતિ, વાંદરાભાઈ દોડો આકાશ પડે છે, સિંહ વદતિ કિમર્થમ ધાવતી, સિંહ બોલે છે કેમ દોડો છો. હવે નીચે આપેલા ક્રિયાપદના ઉદાહરણ પ્રમાણે યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો. શશકઃ વનમ ખાલી જગ્યા તો ની વત્તા વસ, તો એમાંથી શું થાય, નિવસતી. શશકઃ વનમ નિવસતી, સસલું વનમાં રહે છે.
હવે અહીંયા પરણમ ખાલી જગ્યા પત લખું તો પત પરથી શું આવે? પતતિ. પરણમ પતતિ એટલે પાંદડું પડે છે. શશકઃ ભીતઃ ભવતિ. ભવ એટલે ભવનું ક્રિયાપદ શું થાય? ભવતિ. શશકઃ ભીતઃ ભવતિ સસલું ડરી જાય છે. શૃગાલઃ ખાલી જગ્યા આ વત્તા ગચ્છ. આ ગચ્છ આગચ્છ એનું ક્રિયાપદનું રૂપ શું થાય? આગચ્છતિ. શૃગાલઃ આગચ્છતિ શિયાળ આવે છે. શૃગાલઃ અનુધા અનુધાવતી. શૃગાલઃ અનુધાવતી શૃગાલ શિયાળ પણ પાછળ દોડે છે. સિંહઃ વદ વદનું ક્રિયાપદ શું થાય? વદતી. સિંહઃ વદતી. શશકઃ ગચ્છ તો ગચ્છનું ગચ્છતિ. શશકઃ ગચ્છતિ સસલું જાય છે. સિંહ હસતી હસનું હસ્તિ સિંહ હસે છે. વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે તે પાકી નોટમાં લખવા અને વાંચવા.